विद्यार्थी मित्रों, आपणे विषय कुहूमा चेप्टर टूमा भाग एक अने बे शीखी गया छे। आजे आपणे भाग त्रण शीखवाना छे, जे तमारा पाठ्यपुस्तकना पाना नंबर 28 पर आपेलो छे। प्रवृत्ति चित्र जोवानुं छे ध्यानथी, अने तेमां जे भूल होय ते नीचे फकरो आप्यो छे तेमां शोधीने आपणे लीटी करवानी छे। तो तमारे पण चोपड़ीमां पाना नंबर 28 काढीने आ चित्रने ध्यानपूर्वक जोवानुं रहेशे। अहीं तमे जोवो तो एक चित्रमां शौर्य अने एक चित्रमां ऋत्वी नाम आप्युं छे। शौर्यनुं चित्र अने ऋत्वीनुं चित्र। तो शौर्यना चित्रमां तमे जोवो तो नारियेળીનું ઝાડ દેખાય છે, તે ખૂબ ઊંચું છે અને તેની ઉપર થોડાક નારિયેળ પણ દેખાય છે। ઋત્વીના ચિત્રમાં તમે જોવો તો બે આંબાના ઝાડ છે, પણ કેવા છે, નારિયેળીના ઝાડ કરતાં નીચા છે। પરંતુ નારિયેળીના ઝાડ પર નારિયેળ ઓછા છે ત્યારે કેરીઓ અહીં કેટલી છે વધારે દેખાય છે આપણે, અને એ કેરીઓ કેવી દેખાય છે, નાની અને પાકી હોય એવું દેખાય છે। શૌર્યના ચિત્રમાં બે ગાય છે, એક ધોરી ગાય અને એક કાળી ગાય। ધોરી ગાય એટલે કે સફેદ ગાય અને કાળી ગાય। જ્યારે ઋત્વીના ચિત્રમાં ત્રણ ગાય દેખાય છે, પરંતુ એક પણ કાળી ગાય નથી। ત્રણે ત્રણ કેવી છે, ધોરી જ છે, સફેદ જ છે। એટલે કે શૌર્યના ચિત્ર કરતાં ઋત્વીના ચિત્રમાં એક ગાય વધારે છે। શૌર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે, અહીં તમે તળાવ જોવો છો, એ કેવું છે, ચોખ્ખું દેખાય, પાણી કેવું દેખાય, ચોખ્ખું દેખાય છે, તેમજ એનો ધોળાવ પણ વધારે છે, એટલે કે તેમાં પાણી વધારે દેખાય છે। ત્યારે ઋત્વીના ચિત્રમાં તમે જોવો તો તળાવનું પાણી કેવું દેખાય છે, ગંદુ દેખાય છે, તેમજ થોડુંક જ દેખાય છે। એટલે કે શૌર્યના ચિત્ર કરતાં આ ચિત્રમાં પાણી કેવું દેખાય છે, ગંદુ અને ઓછું દેખાય છે। શૌર્યના ચિત્રમાં ઝાડ ઉપર જોઈ શકો છો બે પોપટ દેખાય છે અને થોડાક પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે। ત્યારે ઋત્વીના ચિત્રમાં પોપટ, કોયલ અને મોર દેખાય છે, તેમજ આકાશમાં ઘણા બધા પક્ષીઓ પણ ઉડી રહ્યા દેખાય છે। એટલે કે શૌર્યના ચિત્રમાં ફક્ત બે પોપટ જ છે, અને ઋત્વીના ચિત્રમાં કયા કયા પક્ષીઓ દેખાય છે, પોપટ, કોયલ અને મોર અહીં ઝાડ ઉપર બેઠા દેખાય છે, અને અહીં કરતાં અહીં પક્ષીઓ પણ વધારે ઉડી રહ્યા હોય એવું જોઈ શકીએ છીએ આપણે। શૌર્યના ચિત્રમાં એક ઠીંગણો છોકરો છે, જે અહીં છોકરાનું ચિત્ર આપવાનું રહી ગયું છે। ઠીંગણો એટલે કેવો, નાનો બટકો છોકરો છે। અને ઋત્વીના ચિત્રમાં બે છોકરા છે, એક છોકરો પાટળો એટલે કે પટલો અને કેવો છે, ઊંચો છે, લાંબો છે, અને બીજો છોકરો કેવો છે, થોડો ઠીંગનો એટલે કે બટકો અને જાડો છે, નાનો અને જાડો છે। તો આ છે બે ચિત્રનું વર્ણન। હવે અહીં એ જ વર્ણન લખીને આપ્યું છે, એમાં જે શબ્દ આપણે ખોટો લાગે તે આપણે નીચે લીટી કરવાની છે। તો તમે અહીં જોઈ શકો છો, શૌર્યના ચિત્રમાં નારિયેળીનું એક ઝાડ છે, તે ઊંચું છે, તેમજ થોડાક નારિયેળની જોડની ખોટી છે, એટલે આપણે એની નીચે લીટી કરવાની રહેશે। તમારે પણ ચોપડીની અંદર આ રીતે લીટી કરવાની છે। પછી આગળ વાંચીશું, તે મોટા છે, ઋત્વીના ચિત્રમાં આંબાના બે ઝાડની જોડની ખોટી છે, પણ નીચા છે, જો કે કેરીઓ ઘણી છે, તે નાની અને પાકી છે। શૌર્યના ચિત્રમાં બે ગાય છે, એક ધોરી ગાય અને એક કાળી ગાય, તો અહીં ગાય ઊંધું લખેલું છે। ઋત્વીના ચિત્રમાં ત્રણ ધોરીની જોડની ખોટી છે, ધોરી ગાય છે પરંતુ કાળી ગાય નથી, જો કે તેની પાસે શૌર્ય કરતાં એક ગાય વધુ છે। શૌર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે અને ધારેવ પાણી છે, ધારેવ પાણી એ શબ્દ ખોટો છે, વધારે પાણી છે, શૌર્યના ચિત્રમાં વધારે પાણી છે, અને ઋત્વીના ચિત્રમાં તળાવનું પાણી કેવું છે, ગંદુ છે, અને તેમાં પાણી થોડુંક જ છે, અહીં પાણીની જોડની ખોટી છે। શૌર્યના ચિત્રમાં બે પોપટ ઝાડ પર બેઠા છે, અહીં ધ લખેલો છે, અને થોડાક પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે। ઋત્વીના ચિત્રમાં પોપટ, કોયલ તેમજ
मोर झाड़ पर बैठा है अने सौर्यना चित्र करता वधारे पक्षीओ आकाश में उड़ी रह्या छे। सौर्यना चित्र में एक ठींगनो छोकरो छे। ऋत्विना चित्र में बे छोकरा छे। एक छोकरो छे ते ऊंचो छे अने बीजो जाडो नी जग्याए ऊंधो शब्द छपायो छे ते लखवानो। अहीं पात्रो पण खोटू छे। पा त अळो आवशे एटले त्यां लखीशुं लीटी करीशुं। तो आ रीते तमारे लीटी करवानी रहेशे शब्दनी नीचे। बस आ प्रवृत्ति में फक्त तमारे आटलू ज करवानुं रहेशे। ए पण चोपड़ीमां ज करवानुं रहेशे। अहीं परंतुमां पण जोडणीमां भूल छे। बे टपका नहीं आवशे फक्त रनी ऊपर ज टपकुं आवे छे एटले आटलू करी रहेवानुं रहेशे। एना पछीनी प्रवृत्ति जोईए तो बन्ने चित्रनुं वर्णन वाँच्युं ने ते वाँचवामां शुं मजा पड़ी ते कहो। ए तमारे वाँच्युं तो ए वाँचवामां तमने शुं मजा पड़े छे तो के आपणे ज्यारे चित्र जोईए छे त्यारे एनी अंदर जे भूलो शोधीए अने सरखामणी करीए छे चित्रनी ते करवानी आपणे मजा पड़े छे। એટલે કે એક ચિત્રમાં આપણે તળાવનું પાણી ખૂબ સુંદર દેખાય છે તો બીજા ચિત્રમાં તળાવનું પાણી ખરાબ દેખાય છે। એક ચિત્રમાં નારિયેળીનું ઝાડ છે તો બીજા ચિત્રમાં આંબાનું ઝાડ છે બરાબર। એક ચિત્રમાં બે જ ખાલી પોપટ જ દેખાય છે ત્યારે બીજા ચિત્રમાં આપણે મોર કોયલ પોપટ એવા અલગ અલગ પક્ષીઓ જોઈ શકીએ છીએ બરાબર। એટલે કે તમારે આ રીતે સરખામણી કરવાની મજા પડે છે। એના પછીની પ્રવૃત્તિ છે ફકરાના આધારે વસ્તુ કે નામની સામે સંખ્યા માપ અને ગુણ દર્શાવતા શબ્દો શોધીને આપેલા ઉદાહરણ મુજબ નીચેના કોષ્ટકમાં લખો। એટલે કે બાળકો અહીં ઉપર જે આપણે ફકરો જોઈ ગયા એમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે। નાળિયેર થોડાક છે તો કેરી વધારે છે એટલે કે ઓછું વધારે જાડો પતલો બરાબર ધોળું કાળું। સંખ્યા જોઈ ગયા બે બે છોકરા છે તો આમાં એક છોકરો છે પેલામાં બે પક્ષી છે તો આમાં ત્રણ પક્ષી છે। એ જે સંખ્યા જોઈ ગયા માપ જોઈ ગયા અને ગુણ ગુણ એટલે કે ઊંચું નાનું પાકું કાચું નાનું મોટું કાળું ધોળું એ ગુણ કહેવાય બરાબર। હવે આપણે આ કોષ્ટકમાં લખીશું તમે ચિત્ર જોયું જ છે તેના પરથી લખવાનું છે। ઝાડ ઝાડની સંખ્યા શું છે અંદર એક ચિત્રમાં એક ઝાડ છે અને બીજા ચિત્રમાં બે ઝાડ છે તો એક બે બરાબર। ઝાડનું માપ નથી આપવામાં આવતું ગુણ ગુણ કેવું આવે એનું ઊંચું કે નીચું એટલે કે એકમાં ઊંચા ઝાડ છે અને એકમાં નીચા ઝાડ છે। તેવી જ રીતે ફળ ફળની સંખ્યા ગણી શકાય એમ નથી અંદર કેરી વધારે છે ઓછું છે એટલે વધારે કા ઓછું તો માપ વધારે આવશે અને ગુણ મોટા નાના અથવા પાકા મોટા એટલે કે મોટા ફળ છે પેલામાં કેરીઓ કેવી છે નાના નાના ફળ છે અને પાકી છે એટલે પાકા લખીશું। તેવી જ રીતે બરાબર ને કેરી આપણે માપી શકતા નથી એને આપણે એમ ગણતરી નહીં કરી શકીએ કે આ ઝાડ ઉપર 10 કેરી છે કે 5 કેરી છે। આપણે એ જ રીતે બોલી શકીએ ભાઈ આ ઝાડ ઉપર ઓછા ફળ છે અને આ ઝાડ ઉપર વધારે ફળ છે। ગાય ગાય કેટલી છે તો એકમાં બે છે ચિત્રમાં અને બીજા ચિત્રમાં ત્રણ છે એટલે કે બે ત્રણ માપ આવે તો કે નહીં એટલે ડેશ કરીશું અને ગુણ ગુણમાં શું આવશે અહીં ધોળી અને કાળી લખીશું। તેવી જ રીતે તળાવ તળાવ બંને ચિત્રમાં એક જ છે એટલે એક લખીશું। માપ તો માપ તળાવનું આપણે લઈ શકીએ છીએ નથી લઈ શકતા એટલે ડેશ કરીશું અને ગુણ શું છે તો કે ચોખ્ખું અને ગંદુ એકમાં ચોખ્ખું પાણી છે અને એકમાં ગંદુ પાણી છે। પક્ષી એકમાં આપણે જોઈએ તો થોડાક પક્ષી અને એકમાં વધારે પક્ષી છે આપણે ચોક્કસ ગણી શકતા નથી। આકાશમાં થોડું પક્ષી ઉડતા હોય તો આપણે ચોક્કસ એની ગણતરી કરી શકતા નથી એટલે વધારે અને થોડાક એ રીતે જ લખાશે અહીં ડેશ આવશે અને ગુણ તેમાં પણ ડેશ જ કરવાનું રહેશે। છોકરા તો છોકરા આપણે જોઈએ ચિત્રમાં તો પહેલાં ચિત્રમાં એક છોકરો છે અને બીજા ચિત્રમાં બે છોકરા છે તો લખીશું માપ નહીં આવશે પણ એનામાં ગુણ કયો છે એક ચિત્રમાં ઠીંગણો છે અને પાત્રો ઊંચો અને જાડો એ એના ગુણ કહેવાય તો આપણે આ રીતે અહીં લખીશું ચિત્રમાંથી જોઈને।
આ પ્રવૃત્તિ પણ આપણે ફક્ત ચોપડીમાં જ લખવાની રહેશે. વાહ, આ તો ત્રીજી વાર આવ્યું, ચાલ આપણે ફરવા જઈએ. હવે તમારે ફરીથી અહીં ગીત ગાવાનું છે. એના પછી નીચે ફરી એક ચિત્ર આપ્યું છે, ચિત્ર ધ્યાનથી જુઓ અને શું અલગ છે તે શોધો. અહીં તમે પાછા ચિત્ર જોવો છો તો આ બંને ચિત્રમાં શું અલગ છે? તો આપણે પહેલાં તો બંને ચિત્ર જોઈએ તો શું દેખાઈ રહ્યું છે? આકાશમાં પતંગો ઉડે છે, ફરોની લારીઓ દેખાય છે બંને ચિત્રમાં, ઝાડ છે અને ઘર દેખાય છે, બરાબર છે? તો બંને ચિત્રમાં સરખું શું છે અને જુદું શું છે એ બંને આપણે અલગ કરવાનું છે. અહીં નીચે તમારે એનો જવાબ લખવાનો છે. તો ફરીથી હું બોલું છું કે બંને ચિત્રમાં જે સરખું છે તેમાં તમારે લખવાનું છે કે આકાશમાં પતંગો ઉડી રહ્યા છે, ફરોની લારી દેખાય છે, ઝાડ દેખાય છે અને ઘર દેખાય છે બંને ચિત્રમાં, બરાબર. હવે આપણે પહેલું અને બીજું ચિત્ર, આ ચિત્રને આપણે એક નંબર આપીશું અને આ ચિત્રને આપણે બે નંબર આપીએ. તો કે પહેલું અને બીજું ચિત્રમાં બંનેમાં શું અલગ દેખાય છે? તો હવે આપણે અલગ વસ્તુ શોધીશું. તો ધાભાવાળું મકાન છે પહેલું ચિત્ર છે, એક નંબર અને બે નંબર. તો આ પહેલું ચિત્ર છે એમાં ધાભાવાળું મકાન છે. ધાભાવાળું એટલે કે ઘરની ઉપર ટેરેસ છે, ધાબું છે, તો છોકરાઓ ત્યાં જઈને પતંગ ચગાવી શકે છે. ત્યારે બીજા ચિત્રમાં આપણે જોઈએ તો નળિયાવાળા મકાનો દેખાય છે, મકાન ઉપર નળિયા નાખેલા છે. પહેલા ચિત્રમાં જોઈએ તો છોકરા ધાબા પરથી પતંગ ચગાવે છે, અહીં છોકરાઓ ધાબા પરથી પતંગ ચગાવે છે. ત્યારે બીજા ચિત્રમાં છોકરાઓ જમીન પરથી પતંગ ચગાવે છે. ઝાડ પર કેસરી ફૂલ છે, પહેલા ચિત્રમાં ઝાડ પર કેસરી ફૂલ છે અને બીજા ચિત્રમાં જોઈએ તો ઝાડ પર લાલ ફૂલ છે. તેમજ પહેલા ચિત્રમાં આકાશમાં ઘણા પતંગ ચગે છે અને બીજા ચિત્રમાં જોઈએ તો આકાશમાં ઓછા પતંગ ચગે છે, એટલે કે થોડાક જ પતંગ દેખાય છે. પહેલા ચિત્રમાં ચાર છોકરા દેખાય છે અને બીજા ચિત્રમાં આપણે જોઈએ તો ત્રણ છોકરાઓ દેખાય છે. તો બાળકો સમજ પડી ગઈ બંને ચિત્રમાં શું સરખું છે ને શું જુદું છે? તો એને આપણે ક્યાં લખવાનું છે? અહીં નીચે ચોપડીમાં જગ્યા આપી છે, તમારે અહીં જ જવાબ લખવાનો રહેશે, બરાબર. જે જવાબ હું તમને ફોટામાં આપીશ એ રીતે જ કોષ્ટક પાડીને લખવાનો રહેશે. અહીં બે ભાગ પાડવાના છે, અહીં શું સરખું છે બંને ચિત્રમાં તે લખીશું અને અહીં બંને ચિત્રમાં શું જુદું છે તેનું અહીં ને અહીં લખવાનું રહેશે. એટલે ખૂબ જ ધ્યાનથી તમે લેસન જોજો અને એ રીતે જ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે આમાં. એના પછી પાઠ્યપુસ્તકના પાના નંબર 30 ઉપર પ્રવૃત્તિ જોઈશું. તમારા નામમાં જેટલા અક્ષર હોય તેટલા કૂદકા મારો. જો તમારા નામના અડધો અક્ષર આવતો હોય તો તે માટે એક પગે કૂદકો મારો. ત્યારબાદ જૂઠમાં બેસો, વિચારો અને ઉદાહરણ મુજબ કામ કરો. શું કહ્યું છે? તમારા નામમાં કેટલા અક્ષર આવે છે તો એટલા તમારે કૂદકા મારવાના છે. ધારો કે રમેશ નામ છે તો રમેશ ત્રણ અક્ષર આવે છે તો ત્રણ વાર કૂદકા મારવાના છે, બરાબર. હવે દ્રષ્ટિ નામ લઈએ તો દ્રષ્ટિની અંદર દ્રષ્ટિ અડધો અડધો આવે છે, એટલે એમાં આપણે એક પગે કૂદકો મારવાનો. જો અડધો અક્ષર જોડાયેલો હોય તો એમાં આપણે શું કરવાનું છે? એક પગે કૂદકો મારવાનો છે અને આખો અક્ષર હોય તો બે પગે જેટલા અક્ષર આવતા હોય એટલા કૂદકા મારવાના છે. અને પછી શું કરવાનું છે? જૂઠમાં બેસો અને વિચારો અને અહીં જે નીચે ઉદાહરણ આપ્યા છે એ પ્રમાણે અહીં કામ કરવાનું છે. તમે અહીં જોઈ શકો છો લખ્યું છે મરચું સંખ્યા. તો અહીં કોઈ ચિત્ર આપેલું નથી, આપણે ફક્ત આપણી રીતે જ લખવાનું છે. મરચાં, મરચાંને આપણે સંખ્યા ગણવી હોય તો આપણે ગણી શકીએ છીએ કે ચાર મરચાં, પાંચ મરચાં, ત્રણ મરચાં ગણી શકાય છે ને? તો અહીં લખ્યું છે ચાર. માપ, તો મરચું કેવું હોય છે? લાંબું. ગુણ કેવું હોય છે? લીલું અને તીખું. મરચુંના ગુણ કેવા હોય છે? લીલું અને તીખું. લાલ મરચું પણ આવે તો તમે અહીં લખી શકો છો લાલ અને તીખું પણ લખી શકો છો. હવે અહીં ફરીથી લખવાનું છે ચાર મરચાં, લાંબા મરચાં અને તીખા મરચાં. એટલે ચાર લેવાનું છે પછી મરચાં,
चार होय एटले मरचू तो बोली शकीए नहीं, चार एटले वधारे छे तो मरचा थई जाय, मरचूनू शू थई जाय, मरचा थई जाय, चार मरचा। पछी आने आनी साथे जोड़वानुं, लांबा मरचा अने केवा लीला मरचा अथवा तो टीखा मरचा तमे बेमांथी एक पण लई शको छो। एना परथी वाक्य बनाव्युं छे। पहेलुं वाक्यमां फक्त चार मरचा लेवानुं छे तो मम्मीए चार मरचा धोया। હવે બીજું વાક્ય જ્યારે તમે બનાવો છો ત્યારે ચાર મરચાં તો લેવાના જ છે, પણ એની અંદર શું ઉમેરવાનું છે? તમારે લાલ મરચાં। તો મમ્મીએ શાકમાં ચાર લાલ મરચાં નાખ્યા। સમજાયું? ચાર મરચાં પણ કેવા? લાંબા મરચાં, એટલે કે ચાર લાંબા મરચાં નાખ્યા। મરચાં મરચાં શબ્દનો બે વાર ઉપયોગ કરવાનો નથી। ત્રીજું બનાવવાનું છે તો એમાં તમારે લાલ चार मरचा, लांबा मरचा अने तीखा मरचा त्रणे त्रणनो उपयोग करवानो छे। एटले चार लांबा अने तीखा आ त्रण शब्द आवा जोईए छेल्लू वाक्यमां। तो के मम्मीए शाकमां चार लांबा तीखा अने लीला मरचा नाख्या। समझायुं बाळको? अहीं एक एक वाक्य तमारामां एक एक शब्द वाक्यनी अंदर एक एक शब्द उमेरातो जाय छे, बराबर। પહેલાં ફક્ત મમ્મીએ ચાર મરચાં ધોયા, બીજા વાક્યમાં જોયું તો આપણે મમ્મીએ શાકમાં ચાર લાંબા મરચાં નાખ્યા, અને પછી ત્રીજા વાક્યમાં આપણે જોઈએ તો ચાર લાંબા અને કેવા તીખા મરચાં નાખ્યા। તો એવી રીતે વાક્ય ઉમેરીને શું કરવાનું છે? લાંબુ કરવાનું છે, એની અંદર એક એક શબ્દ આપણે ઉમેરતા જવાનો છે। હવે અહીં આપ્યું છે કારેલું, તો કારેલું સંખ્યા લખીશું ત્રણ માપ। કારેલું કેવું હોય છે? માપમાં લાંબુ હોય છે, તો અહીં લખીશું લાંબુ। અને ગુણ કેવું? કારેલા કેવા હોય છે? કડવા, એટલે તમારે અહીં લખવાનું છે કડવું। પહેલાં આ ત્રણ ખાલી જગ્યા પૂરી રહેવાની છે, ફરીથી જોજો। સંખ્યા ત્રણ, માપ લાંબુ, ગુણ કેવો? કડવું। આ ત્રણ પહેલાં ખાલી જગ્યા પૂરી કરવાની છે, પછી જ બીજા ખાનામાં આપણે લખીશું। અહીં ત્રણ કારેલા, અહીં આપેલું છે જાડું કારેલું, તો તમે અહીં માપમાં જાડું લખી શકો છો। અહીં જાડું આપેલું છે એટલે આપણે અહીં જાડું જ લખીશું, લાંબુ નહીં લખીશું। અને અહીં લખવાનું છે કડવા કારેલા, બરાબર। આ ત્રણ ખાલી જગ્યા પૂરી થયા બાદ આપણે વાક્ય બનાવીશું। તો વાક્ય અહીં પહેલું બનશે કે મમ્મીએ ત્રણ કારેલાનું શાક બનાવ્યું। અહીં આવશે મમ્મીએ ત્રણ જાડા કારેલાનું શાક બનાવ્યું। પહેલાં અહીં શું આવશે? ફક્ત ત્રણ કારેલાનું, પછી આવશે મમ્મીએ ત્રણ જાડા કારેલાનું શાક બનાવ્યું। હવે આપણે ત્રીજું વાક્ય બનાવીએ છે ત્યારે ત્રણ પણ આવવું જોઈએ, જાડું પણ આવવું જોઈએ અને કડવું પણ આવવું જોઈએ। તો આપણે આ રીતે બનાવશું કે મમ્મીએ ત્રણ જાડા કડવા કારેલાનું શાક બનાવ્યું। સમજ પડી ગઈ? હવે એવી જ રીતે અહીં આપ્યું છે લીંબુ, તો લીંબુની સંખ્યા લખવાની છે બે। માપ લીંબુ કેવા હોય છે? ગોળ હોય છે। અને ગુણ લીંબુ કેવું હોય છે? ખાટું હોય છે, તો ખાટું લખીશું। હવે તમારે અહીં બાજુમાં લખવાનું છે બે લીંબુ, ગોળ લીંબુ અને ખાટું લીંબુ। વાક્ય બનાવીશું મમ્મીએ બે લીંબુનો રસ કાઢ્યો। આવી ગયું બે લીંબુ। હવે બીજું વાક્યમાં બે લીંબુ અને ગોળ લીંબુ પણ વાપરવાનું છે, એટલે કે મમ્મીએ બે ગોળ લીંબુનો રસ કાઢ્યો, બરાબર। બેની બાજુમાં ગોળ ઉમેરવાનું ને પછી રસ કાઢ્યો। અને ત્રીજું વાક્યમાં ત્રણે ત્રણ આવવું જોઈએ, તો મમ્મીએ બે ગોળ ખાટા લીંબુનો રસ કાઢ્યો। સમજાઈ ગયું? હવે એની નીચે બીજા બે નામ આપેલા છે, ત્રણ નામ કેરી, નાળિયેર અને જાંબુ। તો એ બાળકો તમારે જાતે આ રીતે બનાવીને લખવાનું છે તો જ તમને આવડશે। બધું હું લખાઈ દઈશ તો તમને આવડશે નહીં, સમજ પડશે નહીં। માટે ત્રણ ઉદાહરણ તરીકે તમને સમજાવ્યા છે, બાકીના ત્રણ તમારે જાતે લખવાના રહેશે।